તો આ તરફ પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ પણ મતદાન કરવા માટે પહોંચ્યા. તેમણે પણ મતદાન કર્યું હતું, એટલે ધીમે ધીમે હવે લોકો ઘરની બહાર નીકળવાનું ચાલુ કરી દીધું છે. તેમાં નેતાઓ પણ સામેલ છે, તેમાં સામાન્ય જનતા પણ સામેલ છે. કારણ કે જેમ 4 વાગ્યાનો સમય વધશે એટલે ઘરની બહાર નીકળવાનું લોકો ફરી પાછું શરૂ કરશે. આ પ્રચંડ ગરમીને કારણે બપોરના જે 3 કલાક હતા તે લોકો ટાળી રહ્યા હતા મતદાન કરવા માટે, પરંતુ હવે ફરી પાછું મતદાનનો આંકડો વધે તેવી સંભાવના છે. ડૉક્ટર કિરીટ પટેલ પોતે અત્યારે મતદાન કરવા માટે નીકળ્યા હતા અને પોતાના મતાધિકારનો તેમણે ઉપયોગ કર્યો છે. પાટણના કોંગ્રેસના ધારાસભ્ય તો આ દ્રશ્યો જે મેં આપને બતાવી રહ્યા છે, વોર્ડ 4માં આવેલી સ્કૂલમાં તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા. અને એટલું જ નહીં, તેમણે મતદારોને પણ વધુમાં વધુ મતદાન કરવામાં આવે તે માટે અપીલ કરી છે. પાટણના કોંગ્રેસના ધારાસભ્ય એમએલએ કિરીટ પટેલ કે જેઓ અત્યારે બહાર નીકળ્યા હતા, તેમણે મતાધિકારનો ઉપયોગ કર્યો. 4માં આનંદ પ્રકાશ સ્કૂલ વોર્ડ નંબર 4માં આવેલી સ્કૂલમાં તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને અન્ય લોકોને પણ તેમણે મતદારોને પણ તેમણે અપીલ કરી છે કે તેઓ પણ ઘરની બહાર નીકળે અને મતદાન કરે.